હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ઘણા દિવસ પછી પાછા આપણે મળીએ છીએ. તો બધા કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. તો શૈલેષ, ગુડ મોર્નિંગ. આજ સવારમાં બહુ વહેલા નહીં, આજે 12 વાગે હોઈ ગયો ને, તો આજે 6:30 થઈ ગયું. જગાઈ ગયું. રોજ એમ જ કરવાનું? એવું નહીં, રાત્રે પાછું કંઈક લખવાનું હોય, વિડીયોનું સ્ક્રિપ્ટ જેવું હોય તો વાર લાગી જાય. તો આજે જવાનું છે વાડીએ. મમ્મી પપ્પા સવારના 5 વાગ્યાના જતા રહ્યા છે. તો ત્યાં શું કામ કરશ પપ્પા? મમ્મી વાડ ને એવું બધું હરખું કરવાનું છે. તો ઘણા દિવસથી આપણે મેળા નહોતા, એટલે તમને ખબર જ છે કે અમારે મોટા ભાઈ એક્સપર્ટ થઈ ગયા છે અને ત્યાં હતા. આખો દિવસ ત્યાં હોઈએ છીએ. હા, 8 દિવસ અમે ત્યાં હતા. મેળા ભરવો બહુ જ દેખાય છે, તમને ન લાગે તો ક્લિયર દેખાય છે. મારા કુટુંબી ભાઈ છે, સોરી મારો ભાઈ છે, દાદાનો દીકરો. તો એનો કેન્સરનો તમને મેં પહેલાં એક વખત વિડીયોમાં કીધેલું. પપ્પાની બધા દોડાદોડીમાં છે, અમદાવાદ ગયા છે, આ છે તે છે. તો એનું અવસાન થયું હતું. તો પછી 7-8 દિવસ જે હાથમાં હતું, એટલે ત્યાં સુધી અમારા બપોરે સાંજે ને બધે, મતલબ ત્યાં જ જમવાનું અમારું ત્યાં જ હતું. આખો દિવસ ત્યાં જ રહેવાનું હતું. તો પછી કાંઈ વિડીયો એટલા દિવસ એ માટે શૂટ નહોતો કર્યો. હવે બધું પતી ગયું છે, બધી રીતે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે રેગ્યુલર પાછા થઈ જાય છે. સારું, ચલો આજથી ત્યાં જે વાડીએ જવાનું છે, વાડીએ મળીએ. વાડીએ જવાનું છે અને શૈલેષ હજી એનું ન્યૂઝપેપર વાંચે છે અને હું તો રેડી થઈ ગઈ છું જવા માટે. અને 8:30 થવા આવ્યા છે અને આજે વહેલા જાગી ગયા છે, એટલે સિરાઈ કિરવીને નવ રાખ્યા ને ત્યાં જો 8:30 કરી નાખ્યા છે. 7 વાગે જાગી ગયા હતા આજે વહેલા હાર. તો ફાઇનલી હવે હું પપ્પા અને મમ્મી તો ત્યાં જતા જ રહ્યા છે. હું શૈલેષ ત્યાં જાય છે ને ત્યાં જઈને તમને મળાવશું અને ત્યાંની બતાવશું. પણ વાઇડ ને એવું પપ્પા કાપ્યું છે ને ત્યાં, તો ત્યાં જઈને થોડીક હેલ્પ પપ્પાને કરાવી. કેમ કે અત્યારમાં તો મારું અહીંયા કામ પતી ગયું છે, આમ નહીં ત્યાં કામ એમનું પતી ગયું છે. કેમ કે વિડીયો અત્યારે હાલ શૂટ કરવાનો છે નહીં, કાલે કે સાંજે ગમે ત્યારે કરવાનો થાય, એટલા માટે કીધું આપણે ત્યારે પપ્પાને ત્યાં હેલ્પ કરાવવા જઈએ. પછી પાછા આવતા રહીશું. તો બપોરનો ટાઈમ થાય પહેલાં વી આવશું અને આવીને પછી રસોઈ વસોઈ બનાવશું. તો ચલો આપણે ત્યાં જઈએ, ત્યાં જઈને પાછા મળીએ. ફાઇનલી વાડીએ પહોંચી ગયા છીએ. ગાડી અહીંયા પાર્ક થઈ ગઈ છે. આગળથી હવે શૈલેષ બધું બતાવશે અને અમે તો બતાવતો નથી. આલ્યો હવે પતાડા, મને બધા કપાસિયા સોપે છે ને ખાતર નાખે, સાણિયું ખાતર ને એવું બધું, એટલે હવે ફૂરની તૈયારી છે નવી ખેતીની. આમથી આમ રખાય એટલે સારું આવે, મને તો હાવ દેખાતું બધું મારે કેવું પડે, પણ મને આખ્યું નથી ખુલતી. પપ્પાની આમ છે, કુવા બાજુ હા, પપ્પાની કુવા બાજુ છે, જો બધા ખાતર નાખે છે. જો તમને દેખાય તો પેલો ભાઈ છે, દેખાય તમને બેક કેમેરા બતાવું. જો પેલો ભાઈ ખાતર નાખે છે, સામે કપાસિયા સોંપે છે અને શૈલેષ આગળ આગળ જાય છે અમારા બપ્પાજી પાસી. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે આપણા લીંબુની વાડીએ પપ્પાની ઓલો શું કહેવાય, વાડ સાફ કરે છે, વાડ. તો ત્યાં જવાનું છે અને અમારે શૈલેષ કુમાર જો સફાઈ કરી નાખી છે, હળગાવી દીધું છે, આ લાકડા કાપી નાખ્યા છે, બંતળ આવ ક્લીન કરી નાખ્યું છે. બરોબર, આગળ હવે કામ ચાલુ છે. સવારના 5:30 આવી ગયા પપ્પાની, એટલે હું આજે 7:30 થાકી ગયો. આખી વાડ હારી કરી, આ વાડ છે ને આખી હારી કરી. જો બા ની લોકો 5:30 બે વાગે 6 વાગ્યા આવ્યા હતા, 6 વાગે બા ને લોકો આવ્યા હતા. તો બા તમે 6 વાગે 6:30 નીકળ્યા હોય તો હું તો 7:30 જ ગયો હતો. આ જો બા દાતરું જો પણ પડ્યું આગળ. તો બા ને પપ્પા બે આખી આ વાડ છે ને અમારી આ તો દેખાય તે ઠેર સુધી એ વાડ આખી સાફ કરવાની હતી. અને તમને આંબાએ બતાવું, સોસિયાથી લાવેલા છે કલમો. તો એ આંબા નાખેલા છે તો એ બી તમને બતાવું, 3 આંબા છે.
બતાવું એ આંબાઈ તે અને આ ગુંદી ખાવા મળી છે બરોબર છે હવે બહુ ખાધી એમ ભાઈ નાના હતા તો એ તો હમણે હું તને ગળી હોય બરોબર કોઈક ગુંદી કે કોઈક બીજું કે બધા અલગ 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 વાતો કરે બા જુઓ ને હવે જરીક આગળનો દુદા વાળો ખૂણો રહ્યો છે બાકી બધું સાફ થઈ ગયું ચાલો હવે અહીંથી બંધણિયા લેશે આ થોડાક ઝાડવા તોડેલા પડેલા હતા ને તો અહીંથી બંધણિયા લેશે બા પપ્પા તો પણ પોરો ખાય છે થાકી ગયા આખા પલ્લી ગયા છે પીના પીના થઈ ગયા એટલો બધો પરિસો ઓળી ગયો છે આ બોળ કરે ખોટું ખોટું જો શીખવાનું બંધન કરવાનું શીખવાનું હોય ન શીખવાનું હોય બંધન તો ક્યાં કયા છે આ બોડી કાઢવી તો હે અને એક ગુંદી છે અમે તો ગુંદી જ કહીએ તમે લોકો હું કયો છો જરી કમેન્ટ કરજો બાકી બધા ખેડૂત મિત્રો જો અહીંયા પણ છે સા પાણી બનાવી કરવી અને ડીશ ઓલું કહેવાય ને કે વાસણ ધોતા હતા અને અહીંયા સા બા પડી ગયા છે અને હવે કપાસા સોંપ છે કોક લોકો ખાતર નાખે છે કોક લોકો કપાસા સોંપે છે અને કોક લોકોને હજી સાહ પડે છે જો આપણા ટ્રેક્ટર રહ્યું બરાબર એ બધું હાલે છે બધું ટ્રેક્ટર રહ્યું અને આપણે અહીંયા શેઢો સારો થાય છે એટલે આપણે તો લીંબુ હોય એટલે આપણે તો કાંઈ કપાસા બપાસા સોંપાઈને માથા કંઈ ન હોય કેમ કે બારે માસ આપણે ઝાડવાઓ રાખવાના જ હોય અને લીંબુમાંથી આ બધું કટિંગ કરી નાખવાનું જો આ ખોટો ઉગાવો નીકળ્યો છે ને હા જો આ લીંબુ નથી પણ વચ્ચેથી ઉગાવો નીકળ્યો છે એટલે આ ખોટે ખોટું લીંબુને છે ને નુકસાન કરે તો એ બધું કાઢવાનું છે સારું ચાલો મળીએ બંધણિયા કામ ચાલી રહ્યા જ છે બોલે આપણે હલવાનું છે બસ એ તો અમારા આંબા છે પહેલી વખત કર્યા છે અત્યાર સુધી કોઈ દી કર્યા નથી તુલસી પાણી પાયશે હવે હારી થઈ બાને પૂછે છે કે પાણી પાઈ દો મમ્મી હા જાઓ એલું કેન ભરી લે કેન ઉપડા તો ખબર પડે તને બરોબર છે આ એક બે અને ત્રણ બપ્પા પણ એ ગુંદી ઉડાડે છે ઉડાડી જ નાખી માનો બરાબર છે સારું ચાલો પાણી જ પાવું ને તમારે પાઈ દી કેમ પીવે પાણી ખબર પડે તમને તુલસીને આંબા પાવાનો અરજ છે આ એમ તો પલ્લી ગયા પરસેવાના પણ એને હજી કાંઈ નથી દેખાય આવે પણ અહીં પલ્લી ગયો હું જો 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 ના રે ના ચશ્મા માં કઈ થોડો પરસેવો હોય આવે ક્યારે આવતો હોય સારું ચાલો આંબાને પાણી પાણી પાય પછી થોડોક અત્યારે હું એટલું બધું વહેલો શું કામ આવવાનું છ સાત વાગ્યા મમ્મીને વૈયા છ વાગ્યા મમ્મીને વૈયા હતા તો શું છે કે નવ દસ વાગ્યા ક્યાં તડકો થાય ને ત્યાં નીકળી જવો એમ બરાબર સારું ચાલો પાણી લઈ આવી પછી મળીએ મિત્રો પાણીનું કેન ભરાઈ ગયું છે ને હવે અહીંયા આગળ મૂકી અને આ તુલસી હાલી આવશે હું આગળ મૂકી અને અહીંયા પોગાડું પછી આંબાને પાઈ દઈ આખું કેન ભર્યું છે થોડું થોડું બધાને પાઈ દઈએ હજી નાના છે વાંધો નથી હજી વધારે પાણી જોવે એવું નથી હજી અહીંયા ડ્રીપ સિસ્ટમે કરી નાખવી છે પાણી ક્યાં લઈને જાય છે
લે મમ્મી કીધું એમ ન કરવાનું કે ફાવડેથી કરવાનું હોય એટલે વાહે આંબો ન પાડી દેતા થોડી એનો નાખજો બવાલ દે ઊંધ વાલ પાણી પાવું લ્યો આંબાને હેલો બધું કામકાજ પૂરું થઈ ગયું છે આખી જો તમને દેખાય ત્યાં સુધી બધે સાફ કરી નાખ્યું છે હળગાવી દીધું છે અને ઓલી કૂવો જોવા જાય છે અને બા હું તમે કહો કઈ કોળી લેવાની બંતણ ને લે બોલો બા એ બંતણ લઈ લીધા હો પણ સારું ચાલો એટલું પાણી પી ગયા આખી ઠેલી ફીરી કોદાળે મૂકી દો હવે સારો હાલો ઘરે જઈએ ઘરે જઈને મળીએ ને આ કેને લઈએ તુલસીયા કેન લઈ જાય ઠેકાણા મૂકી દે સારું ચાલો ઘરે જઈએ હવે કુવા મજે કઈ પાણી નો આવ્યો એક વરસાદ છે આવ્યો છે નેરા બેરા અમારે એમ તો આવી ગયા તો સડી ગયા હોય ઘણા ટાઈમ થી અમારે રખડ્યા છે અહીંયા સાપ હા લઈ લો હાલો તુલસી બા ને બંતણ સડાઈ દે તું આવજો બટાટા હાલી લઈ લે ઠેલી લઈ લે હું પાવડો લઈ લઉં કેનનું ખાલી જ છે લઈ લો મફલર તો નહીં જ મનો નાખતો હું ગરમીનો મારા હાથોમાં લઈ જ રાખો સારું હાલો મિત્રો હવે મળીએ નિરાત્યા ઘેરે જઈને જ મળશે એવું લાગે તો હું જ કહું કાંઈક વાવે તો ઠીક છે હં તારે કરી કઠણાય ગેસ બાટલો બાટલો ખૂટી ગયો હોય છે ઘર આઘું છે બહુ બાટલો ખૂટી ગયો બપોર નવી ગાડી આપી દીધી હતી કેમ કે અમારે ત્રણ સવારે આવવાનું હતું ને તેમ નાની ગાડીમાં ન હાલે મોટી ગાડીમાં હાલે અને આરોર બંતનનો ભારો હતો હવે બાની લોકો હાલવા મળશે ને હું દોરીને ઘરે લેવી જાઉં કાં કોક મળી જાય તો અહીંયા કહો પગ ઠેરાઈ દે એડજસ્ટને ભૂંગળે તો વળી પગી જઈ હેરાન કરી બરાબર હતી મેં જે કરો હાલો હવે હાલવા મળીએ કોકને ગોતી લેવા મળે બા આપણે પેટ્રોલ પંપ તો કાંઈ લાગે નહીં ગેસમાં ગાડી છે બરોબર છે સારું ચાલો દોરીએ બીજું હું ગેસ ખૂટી ગયો જો આવી લ્યો હવે દોડો ગેસમાં કઈ ખબર ન પડે ક્યારે ખૂટી જાય એમ નક્કી ન હોય ઠેઠ હું જે લઈ લઈ જાઓ તડકો લઈ જાઓ બા હે કામ કરે તડકો લાગે
ભાઈઓ કડી પોરો ખાવ કે કરે હે કપાઈ શ્યામ પાણી જાય મારે હું નવી ગાડી લઈને જોતો ને આ બાપા આગળ કરે છે તેમાં ત્રણ સવાર રહેતા ને તે હું હાલે ને એવું નવી ગાડી પપ્પા ને તણે એવું કીધું આ બનતર નો ભારો છે ને ત્રણ સવારી ત્યાં તો હેરાન છે સારું થયું બાપા હેરાન થાત અરે જે થઈ ગયા તુળસી આગળ આવી જાય બા પાછળ તો આવી આવે તો પૈસો વળ્યો પણ રસ્તામાં વળ્યો આવી ખબર નથી હમણાં જ ગેસ પૂરો તો કોને ખબર હારે જ નથી થવા દેતી હો પણ હાલો ફાઇનલી હવે ઘર આવી ગયું તમને ખબર જ છે કે ગાડીમાં ગેસ ઘટી ગયો હતો અને હજી અમે ઘરે પહોંચ્યા છીએ. હું શૈલેષ ને મમ્મી હાથ પગ હજી ધોવે છે. ટાટા થાય છે જી, ટાટા થાય છે, તડકા લાગી ગયો તો હું ની લાકડાનો પારો મૂકીને મોઢું ધોઈને એને ભાગી રહી ગઈ છું અને આ જો બોટલ પૂરી કરી છે. હા 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 હા, અડધો તો હું પી ગઈ, અડધો તમે પીધો, અડધો તમે પીધો કહેવાય. તો ચલો ફ્રેન્ડ, હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, 11 વાગો આવ્યા છે. ફટાફટ હવે રસોઈ માંડી દઈએ, એટલે કેમ કે ભૂખ્યા અત્યારે હરખાઈ થાય છે, વહેલાના ખાઈ લીધું છે એટલે બધાએ નહીં થઈ ગયું. તો ચલો ફ્રેન્ડ, તો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. 4-5 વાગ્યા છે અને પપ્પા અને મમ્મીને પણ બહુ થાકડો લાગી ગયો છે, કે જોયું છે વિડીયોમાં. તો એ હવે એના લીધે હાથ ને પગ ને એવું બધું દુખે છે, પપ્પાને મમ્મીને બેને થાકડો હરખાઈ ઓગળે છે. તો તમને અવાજ બહુ પવનનો આવતો હશે કેમ કે પવન ઓછો છે. તો અત્યારે તે બંને હજી સૂતા છે અને હું નીચે કામ કરી ઉપર આવતી રહી છું. શૈલેષ બી આરામ કરે છે થોડી વાર. તો આજે તો એને પણ પરસેવો રેન્જર કરી દીધા, તો એણે પણ આજે ખૂબ કામ કરાવ્યું છે. તો સારું, ચાલો ફ્રેન્ડ, આજનો વિડીયો તમને અહીં પૂરો કરીએ છીએ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. તો સારું, ચાલો, બધાને ગુડ નાઇટ.